નમસ્તે, આજે આપણે ધોરણ 7 પ્રકરણ 3 માહિતીનું નિયમન જેમાં સ્વાધ્યાય 3.3 ના દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 જોઈશું. માહિતી ઉપરથી આપણે દ્વિલંબાલેખ દોરશું અને તેના પ્રશ્નોના જવાબ આપીશું. આજની અગાઉના વિડીયોમાં આપણે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 જોયા હતા, એમાં પણ આપણે માહિતી પરથી લંબાલેખ અને ત્રિલંબાલેખ દોર્યા હતા. તો ચાલો આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 5ની. અહીંયા તમને રકમ આપેલી છે કે એક વસાહતના સર્વે કરતા નીચે પ્રમાણેની માહિતી એકઠી થઈ તો મનગમતી રમત જોનાર અને ભાગ લેનાર. તો મનગમતી રમત કઈ કઈ છે? ક્રિકેટ, બાસ્કેટબોલ, સ્વિમિંગ, હોકી અને એથ્લેટિક્સ. એમાં જોનાર ક્રિકેટ જોનારા 1240 છે અને ભાગ લેનારા 620 છે. બાસ્કેટબોલ જોનારા 470 છે, ભાગ લેનારા 320 છે. સ્વિમિંગ જોનારા કેટલા છે? 510 અને ભાગ લેનારા 320 છે. હોકી 430 જોનાર છે અને ભાગ લેનારા 250 છે. એથ્લેટિક્સ જોનાર 250 છે અને ભાગ લેનાર 105 છે. આ માહિતી ઉપરથી તમે એટલું તો ચોક્કસ કહી શકો કે લોકોને જોવી વધુ ગમે છે ભાગ લેવા કરતા જોનારની, ભાગ લેનાર કરતા જોનારની સંખ્યા વધુ છે. તમે જોઈ શકો છો કે ભાગ લેનાર કરતા કોની સંખ્યા વધુ છે? જોનારની. અને એ પણ જોઈ શકો છો કે સૌથી પ્રિય રમત કઈ છે? તો તમે કહેશો કે સૌથી વધુ જોનાર અને ભાગ લેનાર કઈ રમતમાં છે? તો આપણે તરત જોઈને કહીશું કે ક્રિકેટમાં છે. સૌથી ઓછા તો પણ તમે તરત કહેશો કે સૌથી ઓછા એથ્લેટિક્સમાં છે. તો ચાલો આપણે આ માહિતી ઉપરથી સૌ પ્રથમ પ્રશ્નના જવાબ લખશું અને પછી આપણે આલેખ દોરતા શીખશું. યોગ્ય પ્રમાણ માપ લઈ ત્રિલંબાલેખ દોરવાનો છે તો આપણે આલેખ પણ દોરશું. પહેલા આપણે પ્રશ્નના જવાબ લખી દઈએ. લંબાલેખ પરથી તમે શું અનુમાન કરશો? તો આપણે માહિતી ઉપરથી જ અનુમાન કરી શકીએ. શું અનુમાન કરી શકીએ? તો તમે તરત કહેશો કે ભાગ લેનાર કરતા જોનારની સંખ્યા વધુ છે. ભાગ લેનાર કરતા જોવા વાળા લોકોની સંખ્યા વધુ છે. અને બીજું શું કહી શકશો? કે બધાને ક્રિકેટે વધુ લોકો માટે ક્રિકેટે વધુ પ્રિય રમત છે. અને એથ્લેટિક્સ એ ઓછી પસંદ છે. તો આપણે આ ઉપરથી આટલી માહિતી કહી શકીએ. હવે તમને બીજો પ્રશ્ન છે કે કઈ રમત સૌથી વધુ પ્રિય છે? તો કઈ રમત સૌથી વધુ પ્રિય છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રમત છે સૌથી વધુ પ્રિય. તો જેમાં જોનારની સંખ્યા પણ વધુ હોય અને ભાગ લેનારની પણ વધુ હોય એ સૌથી વધુ પ્રિય કહેવાય. અને સૌથી ઓછી પ્રિય, તો જેમાં જોનારની સંખ્યા પણ ઓછી હોય અને ભાગ લેનારની પણ ઓછી હોય એને સૌથી ઓછી પ્રિય કહેવાય. અને અહીંયા તમને સૌથી વધુ પૂછી છે. તો તમે જોઈ શકો છો કે ક્રિકેટમાં જોનારની સંખ્યા પણ વધુ છે અને ભાગ લેનારની પણ વધુ છે. તો તમે કહેશો કે સૌથી વધુ પ્રિય રમત કઈ છે? તો આપણે લખશું કે ક્રિકેટ. તમે આખા વાક્યમાં જવાબ લખજો કે સૌથી વધુ પ્રિય રમત ક્રિકેટ છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું. રમત જોવી અને ભાગ લેવો બેમાંથી શું વધુ પસંદ કરે છે? તો તમે તરત કહેશો કે જોનારની સંખ્યા વધુ છે દરેકમાં અને ભાગ લેનારની સંખ્યા ઓછી છે. તો આપણે તરત કહેશું કે રમત જોવી અને ભાગ લેવી બેમાંથી શું વધુ પસંદ છે? તો કે રમત જોવી વધુ પસંદ છે. હવે આપણે આ માહિતીનો ઉપયોગ કરી અને ત્રિલંબાલેખ દોરશું. તો આપણે એક્સ અક્ષ ઉપર રમત લઈશું અને વાય અક્ષ ઉપર જોનાર અને ભાગ લેનારની સંખ્યા લઈશું.
તો આપણે y અક્ષ માટે પ્રમાણમાપ નક્કી કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે વધુમાં વધુ 1240 વિદ્યાર્થી છે. તો આપણે પ્રમાણમાપ 1 એકમ બરાબર 100 વ્યક્તિ લખીશું, વિદ્યાર્થી નહીં હા સોરી વ્યક્તિ. તો 1 એકમ બરાબર 100 વ્યક્તિ લખશું. તો ચાલો હવે આપણે આલેખ દોરીએ. અહીંયા તમે આલેખની માહિતી જોઈ શકો છો કે કુલ વધુમાં વધુ કેટલા છે વ્યક્તિ. તો તમે કહેશો કે 1240 છે. વધુમાં વધુ કેટલા છે? 1240 છે. તો આપણે આના ઉપરથી દ્વિલંબ આલેખ દોરીશું. પ્રમાણમાં મેં અહીંયા 1 એકમ બરાબર 100 વ્યક્તિ લીધી છે. જોનાર માટે હું વાદળી કલરનો સ્તંભ લઈશ અને ભાગ લેનાર માટે લાલ કલરનો સ્તંભ દર્શાવીશ. અહીંયા તમે જોઈ શકો છો કે મેં પ્રમાણમાં વાય અક્ષ ઉપર 1 એકમ બરાબર 100 વ્યક્તિ લીધા છે અને એક્સ અક્ષ ઉપર મેં રમતો લેવાની છે. હવે આપણે સૌ પ્રથમ ક્રિકેટની રમત છે. તો ક્રિકેટમાં ભાગ લેનાર કેટલા છે? 1240. તો આપણે સ્તંભ લઈ જઈશું 1240. અહીંયા આપણે એક ખાનું, 1 એકમમાં કુલ કેટલા ખાના છે? 10 ખાના છે. આપણે 1 એકમમાં કેટલા ખાના છે? 10 ખાના છે. અને આપણે પ્રમાણમાં 1 એકમ બરાબર 100 વ્યક્તિ લીધા છે. તો આપણે એક ખાનું, નાનું એક ખાનું એટલે કેટલા વ્યક્તિ થશે? તો 10 વ્યક્તિ થશે. કેટલા વ્યક્તિ? 10 વડી આપણે 100 ને ભાગી દઈશું એટલે 100 ભાગ્યા 10 એટલે 10 મળશે. તો નાનું એક ખાનું એટલે આપણને 10 વ્યક્તિ મળશે. તો અહીંયા તમને 1240 કીધા છે. તો 1200 અને ઉપર કેટલા ખાના લઈ જઈશું? 4 ખાના લઈ જઈશું. તો તમે 1200 અને ઉપર 4 ખાના સુધી તમારો આલેખ દોરી દેજો. હવે આપણે ભાગ લેનાર માટે, તો ભાગ લેનાર કેટલા છે? 620. તો આપણે 600 અને ઉપર કેટલા ખાના લઈ જઈશું? 2 ખાના લઈ જઈશું. તો ભાગ લેનારની સંખ્યા થઈ ગઈ. હવે આપણે બાસ્કેટબોલ માટે જોઈશું. તો બાસ્કેટબોલમાં જોનાર કેટલા છે? 470. તો આપણે સ્તંભ ક્યાં સુધી દોરીશું? 470 સુધી. 400 અને ઉપર 7 ખાના. અહીંયા તમે જોઈ શકો છો કે મેં 400 અને ઉપર 7 ખાના સુધી સ્તંભ લંબાવ્યો છે. તમે પણ આ રીતે 400 ને ઉપર 7 ખાના સુધી દોરી દેજો. હવે આપણે ભાગ લેનારની સંખ્યા 320 છે. તો 300 અને ઉપર કેટલા ખાના? 2 ખાના સુધી મેં સ્તંભ લંબાવ્યો છે. તમે પણ 300 અને 2 ખાના સુધીની દોરી દેજો. હવે આપણે સ્વિમિંગ માટે લઈશું. તો સ્વિમિંગ માટે 510 વ્યક્તિ છે. તો આપણે 500 અને ઉપર 10 વ્યક્તિ માટે 1 ખાનું લઈશું. 510 સુધી મેં લંબાવ્યો છે સ્તંભ. તમે પણ 510 સુધી દોરી દેજો, 500 અને ઉપર 1 ખાના સુધી. હવે આપણે ભાગ લેનાર કેટલા વ્યક્તિ છે? 320. તો 300 અને ઉપર કેટલા ખાના લઈ જઈશું? તો 2 ખાના. તમે પણ 300 અને ઉપર 2 ખાના સુધી તમારો સ્તંભ દોરી દેજો. હવે આપણે હોકી માટે જોઈશું. તો હોકીમાં કેટલા જોનાર છે? 430. તો આપણે આપણો સ્તંભ 400 ને ઉપર 3 ખાના સુધી લઈ જઈશું. તમે પણ 400 ને ઉપર 3 ખાના સુધી દોરજો. હવે ભાગ લેનાર કેટલા છે? 250. તો આપણે 200 અને ઉપર 5 ખાના. તો 200 અને 300 ની એક્ઝેટ વચ્ચે લઈશું. 200 અને ઉપર કેટલા ખાના લઈશું? આપણે 5 ખાના. હવે આપણે એથ્લેટિક્સ માટે જોનાર કેટલા છે? 250. તો આપણે એથ્લેટિક્સ માટે પણ 200 અને ઉપર 5 ખાના સુધી સ્તંભ દોરીશું. અને ભાગ લેનાર કેટલા છે? તો 105. તો 100 અને આપણે 1 ખાના બરાબર 10 વ્યક્તિ છે.
તો આપણે 101 ખાનાથી થોડું ઓછું રાખીશું, તો આપણે 100 થી થોડું ઓછું રાખીશું એટલે 101 ખાનાથી થોડું ઓછું એટલે 105 થઈ જશે. આખું ખાનું તમે ખાનાની વચ્ચોવચ લીટી દોર દેજો એટલે 105 થઈ જાય. આ રીતે તમે માહિતી પ્રમાણે સ્તંભ દોરી શકો છો. તમે પણ હવે તમારી નોટબુકમાં દોરી રહ્યા છો. તો હવે આપણે આના પછીનો દાખલો, દાખલા નંબર 6 જોઈએ. જેની રકમ મેં તમને અહીંયા આપી દીધી છે, અહીં કે જુદા જુદા શહેરોમાં આપવામાં આવેલ મહત્તમ અને લઘુત્તમ તાપમાન છે, જેની મદદથી આપણે ત્રિલંબાલેખ દોરીશું અને પ્રશ્નોના જવાબ આપીશું. તો સૌ પ્રથમ આપણે પ્રશ્નોના જવાબ આપીશું, પછી આપણે એના ઉપરથી આલેખ દોરશું. તો તમે અહીંયા માહિતી જોઈ શકો છો કે શહેરોનું તાપમાન દર્શાવ્યું છે. કઈ તારીખનું છે? 20/6/2006 નું. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન કેટલું છે? 38 અને લઘુત્તમ તાપમાન છે 29°C. તો આપણે પહેલા મહત્તમ અને લઘુત્તમ તાપમાન આપેલું છે, તો આના ઉપરથી આપણે એમનો પહેલા સૌ પ્રથમ તો તફાવત શોધી લઈશું. તો આપણે આ બંનેનો તફાવત શોધીએ. અહીંયા આપણે 1 ખાનું મેં વધારાનું બનાવ્યું છે તફાવત માટે, જેથી આપણે પ્રશ્નના જવાબ આપવામાં સરળતા રહે. તો 38 માંથી આપણે 29 બાદ કરી દઈશું, તો તમને મળશે કેટલા? 9°C. કેટલા મળશે? 9°C. હવે આપણે અમૃતસર માટે જોઈએ, તો આ બંનેનો તફાવત 37 માંથી આપણે 26 બાદ કરી દઈશું, તો તફાવત મળશે 37 માંથી 26 બાદ કરશું તો 11°C. હવે આપણે બેંગ્લોર માટે જોઈશું, તો 28°C માંથી 21°C બાદ કરી દઈશું, તો 28 માંથી 21 બાદ કરશું તો તફાવત મળશે 7°C. હવે આપણે ચેન્નઈ માટે 36°C માંથી 27°C બાદ કરશું, તો 36 માંથી 27 બાદ કરશું તો આપણને મળશે 9°C. હવે દિલ્હી માટે, તો 38 માંથી 28 બાદ કરી દઈશું, તો 38 માંથી 28 બાદ કરશું તો આપણને તફાવત મળશે 10°C. કેટલો મળશે? 10°C. જયપુર માટે, તો 39 મહત્તમ છે ને લઘુત્તમ 29 છે, તો 39 માંથી 29 બાદ કરતું તો પણ આપણને 10°C મળશે. હવે જમ્મુ માટે મહત્તમ 41 છે, લઘુત્તમ 26 છે, તો આપણે 41 માંથી 26 બાદ કરશું એટલે આપણને મળશે 15°C. હવે આપણે મુંબઈ માટે મહત્તમ કેટલું છે? 32 છે, અને લઘુત્તમ કેટલું છે? 27 છે, તો આ બંનેનો તફાવત કેટલો મળશે? 5°C. હવે તમે તફાવત જોઈ શકો છો કે અહીંયા અમદાવાદનો 9, અમૃતસરનો 11, બેંગ્લોરનો 7, પછી ચેન્નઈનો 9, દિલ્હીનો 10, જયપુરમાં 10, જમ્મુમાં 15 અને મુંબઈમાં 5. તો તમે તરત કહેશો કે સૌથી વધુ તફાવત જમ્મુમાં છે તાપમાનમાં, અને સૌથી ઓછો આપણે કહીશું કે સૌથી ઓછો સમય છે મુંબઈમાં તાપમાનનો તફાવત છે. તો હવે આપણે પ્રશ્નોના જવાબ આપીશું. તો આપેલી તારીખે કયા શહેરોના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે? તો તમે તરત જ કહેશો કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 15°C. તો કયું શહેર છે? તો કયું શહેર છે 15°C સામે? જમ્મુ. તો આપણે કહીશું કે જમ્મુ. હવે અહીંયા તમને બીજો પ્રશ્ન છે, કયું શહેર સૌથી વધુ ગરમ અને કયું શહેર વધુ ઠંડુ છે? તો આપણે સૌથી વધુ ગરમ અને સૌથી ઠંડુ, તો ગરમ માટે મહત્તમ તાપમાન જોવું પડશે અને ઠંડા માટે લઘુત્તમ તાપમાન જોવું પડશે. તો આપણે જોઈશું કે સૌથી વધુ ગરમ શહેર કયું છે, તો મહત્તમ તાપમાન કોનું સૌથી વધુ છે? તો તમે કહેશો કે જમ્મુનું 41°C. તો સૌથી ગરમ, સૌથી વધુ ગરમ આપણે લખી દઈશું કે સૌથી વધુ ગરમ જમ્મુ છે.
કયું શહેર છે? જમ્મુ. અને સૌથી ઓછું? તો તમે તરત કહેશો કે સૌથી ઓછું કયું દેખાય છે તમને? તો તમે કહેશો કે સૌથી ઠંડુ સ્થળ કયું છે? બેંગ્લોર. તો સૌથી વધુ ઠંડુ? બેંગ્લુરુ. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું. એવા બે શહેરોના નામ આપો કે જેમાં એકનું મહત્તમ તાપમાન બીજાના લઘુત્તમથી ઓછું હોય. શું કહ્યું છે? મહત્તમ તાપમાન બીજાના લઘુત્તમથી ઓછું હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મહત્તમ તાપમાન શું કહે છે? બીજાના લઘુત્તમ તાપમાનથી ઓછું હોય. તો હવે કોનું લઘુત્તમ તાપમાનથી ઓછું છે? તો આપણે જોઈશું કે બેંગ્લોરનું મહત્તમ તાપમાન અમદાવાદના લઘુત્તમ તાપમાન કરતા ઓછું છે. તમે જોઈ શકો છો કે બેંગ્લોરનું કેટલું છે મહત્તમ? 28 છે. અને અમદાવાદનું કેટલું છે? 29 છે. એ રીતે આપણે બીજું સ્થળ જોઈશું. તો બીજું એવું કઈ સ્થળ છે કે બેંગ્લોરનું મહત્તમ તાપમાન, તમે જોવો છો ને બેંગ્લોરનું મહત્તમ તાપમાન કેટલું છે? 28 છે. અને જયપુરનું કેટલું છે? 29 છે. તો આપણે કહીશું કે બેંગ્લોરનું મહત્તમ તાપમાન અમદાવાદ અને જયપુરના લઘુત્તમ તાપમાન કરતા ઓછું છે. તો આપણે કયું કઈ લખશું? બેંગ્લોરનું મહત્તમ તાપમાન અમદાવાદ અને અહીંયા લખવાનું તું અમદાવાદ અને જયપુર કરતા ઓછું છે. હવે આપણે ચોથો પ્રશ્ન છે કે એવા શહેરનું નામ આપો કે જેના તાપમાનનો તફાવત સૌથી ઓછો હોય. તો આપણે તફાવત જોયો, એમાંથી આપણે એવા શહેરનું નામ લખવાનું કે જેમાં તાપમાનનો તફાવત સૌથી ઓછો. તો તમે જોયું કે સૌથી ઓછો તાપમાનનો તફાવત કયા શહેરમાં છે? તો તમે તરત કહેશો કે મુંબઈ. તો આપણે એવા શહેરનું નામ આપશું. તો કયું આવશે જવાબમાં? મુંબઈ. તો આ રીતે આપણે પ્રશ્નના જવાબ આપી શકીએ. હવે આપણે આનો આલેખ દોરશું. તો આના આલેખ દોરવા માટે આપણે એક્સ અક્ષ ઉપર શહેરોના નામ લખશું અને વાય અક્ષ ઉપર આપણે પ્રમાણ માપ લઈશું, એટલે કે મહત્તમ અને લઘુત્તમ તાપમાન. આપણે અહીંયા પ્રમાણ માપ લઈશું 1 એકમ બરાબર 5 અંશ સેલ્સિયસ. 1 એકમ બરાબર 5 અંશ સેલ્સિયસ. તો ચાલો આપણે આલેખ દોરશું. તો આપણે તાપમાન લઈશું 1 એકમ બરાબર 5 અંશ સેલ્સિયસ. અહીંયા મેં તમને પ્રમાણ માપ આપેલું છે. આપણે વાય અક્ષ ઉપર તાપમાન લીધું છે અને એક્સ અક્ષ ઉપર આપણે શહેરોના નામ લઈશું. એક્સ અક્ષ ઉપર શહેરોના નામ લઈશું અને આપણે દ્વિલંબ આલેખ દોરશું આ માહિતીનો ઉપયોગ કરી. તો પહેલા આપણે શહેરનું નામ છે કે અમદાવાદ. તો આપણે અમદાવાદનું તાપમાન અહીંયા કેટલું આપેલું છે, જે તમે જોઈ શકો છો કે અમદાવાદનું તાપમાન આપેલું છે મહત્તમ 38 અંશ સેલ્સિયસ. આપણે મહત્તમ તાપમાન દર્શાવવા માટે લાલ કલરના સ્તંભનો ઉપયોગ કરશું અને લઘુત્તમ તાપમાન દર્શાવવા માટે લીલા કલરના સ્તંભનો ઉપયોગ કરશું. તો આપણે જોઈ શકીએ છીએ કે મહત્તમ તાપમાન કેટલું છે અમદાવાદનું? 38. એ પહેલા આપણે જોઈ લઈએ કે કુલ કેટલા શહેરો છે. 8 શહેરો છે. માટે આપણે આલેખ દોરવા માટે એક સ્તંભમાં 2 ભાગ કરીશું, જેથી આપણા 8 શહેરોના તાપમાન આવી જાય. તો આપણે પહેલા દર્શાવીશું અમદાવાદનું તાપમાન. તો અમદાવાદનું તાપમાન અહીંયા આપણને આપેલું છે કેટલું છે? 38 અંશ સેલ્સિયસ. તો આપણે અહીંયા પ્રમાણ માપ કેટલું લીધું છે?
એક એકમ બરાબર 5 સેલ્સિયસ. કુલ એક એકમમાં 10 ખાના છે, એટલે 1 ખાના બરાબર કેટલું? 2 ખાના બરાબર આપણે 10 ને 5 વડે ભાગીએ એટલે આપણને 2 જવાબ મળશે. તો આપણે અહીંયા 1 ખાનું એટલે કેટલું તાપમાન થશે? 2 સેલ્સિયસ. તો આપણને અમદાવાદનું મહત્તમ કેટલું આપ્યું છે? 38. તો આપણે 35 અને ઉપર 6 ખાના લઈ જઈશું, અથવા તો 40માં તમે 4 ખાના ઓછા રાખજો. તો આ રીતે આપણે અમદાવાદનું તાપમાન દર્શાવી શકીએ મહત્તમ. હવે લઘુત્તમ તાપમાન આપણે દર્શાવવું છે, તો લઘુત્તમ તાપમાન પણ આપણે દર્શાવી શકીએ. કેટલું આપેલું છે? 29. તો આપણે 30માં 2 ખાના ઓછા રાખશું, અથવા તો તમે 25 અને ઉપર 8 ખાના સુધી આલેખ લઈ જજો. આ રીતે તમે તમારી નોટબુકમાં દોરતા રહેજો. હવે આપણે એક સ્તંભ છોડી દઈશું અને અમૃતસર માટે મહત્તમ તાપમાન કેટલું આપેલું છે? તો અહીંયા તમને અમૃતસરનું મહત્તમ તાપમાન આપેલું છે 37 સેલ્સિયસ. તો આપણે 35 અને ઉપર કેટલા ખાના લઈ જઈશું? 4 ખાના. હવે આપણે લઘુત્તમ તાપમાન, તો લઘુત્તમ તાપમાન કેટલું છે અમૃતસરનું? 26 સેલ્સિયસ. તો આપણે આપણો સ્તંભ ક્યાં સુધી લઈ જઈશું? 26 સુધી. તો 25 અને ઉપર 2 ખાના. તમે 2 ખાના સુધી તમારો સ્તંભ લંબાવજો. આ રીતે આપણે એક સ્તંભના 2 ભાગ કરીને દોરશું, જેથી આપણા બધા શહેરો આવી જાય. હવે આપણે ત્રીજું શહેર કયું છે? બેંગ્લોર. તો આપણે બેંગ્લોર માટે દોરશું. તો બેંગ્લોરનું મહત્તમ તાપમાન કેટલું છે? 28. તો આપણે આપણો સ્તંભ 28 એટલે 25 અને ઉપર 6 ખાના સુધી દોરીશું. અને લઘુત્તમ તમે જોઈ શકો છો કે લઘુત્તમ તાપમાન કેટલું આપેલું છે. તો તમે કહેશો કે બેંગ્લોરનું લઘુત્તમ તાપમાન છે 21 સેલ્સિયસ. તો આપણે 20 અને ઉપર 2 ખાના લઈશું. હવે આપણે આગળનું શહેર ચેન્નઈ આપેલું છે, તો ચેન્નઈનું મહત્તમ તાપમાન કેટલું છે? 36. તો આપણે આપણો સ્તંભ ક્યાં સુધી લઈ જઈશું? 36 સુધી. તો તમે જોઈ શકો કે 35 અને ઉપર 2 ખાના લઈશું એટલે 36 થઈ જશે. તમે પણ 35 અને ઉપર 2 ખાના લેજો. હવે લઘુત્તમ તાપમાન ચેન્નઈનું કેટલું આપેલું છે? 27. તો આપણે 25 અને 4 ખાના લઈશું. 25 ને 2 ખાના એટલે 26 અને 25 અને 4 ખાના એટલે 27. હવે આપણે દિલ્હી માટે જોઈશું, તો દિલ્હીનું કેટલું તાપમાન આપેલું છે? દિલ્હીનું મહત્તમ તાપમાન આપણને આવેલું છે 38 સેલ્સિયસ. તો આપણે આપણો સ્તંભ ક્યાં સુધી લઈ જઈશું? 35 અને ઉપર 6 ખાના. હવે આપણે એ રીતે લઘુત્તમ તાપમાન, તો લઘુત્તમ તાપમાન આપણને કેટલું આપેલું છે? 28. તો આપણે 28 માટે 25 અને ઉપર 6 ખાના. તો આપણે દિલ્હીનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન દર્શાવી દીધું. હવે આપણે આગળ દિલ્હી પછી જયપુર. જયપુરનું 39 સેલ્સિયસ છે, તો 39 એટલે 40માં આપણે 2 ખાના ઓછા રાખીશું. તો આ જયપુરનું મહત્તમ તાપમાન થઈ ગયું. હવે આપણે જયપુરનું તમે પણ 40માં 2 ખાના ઓછા રાખજો અને ત્યાં સુધી તમારી સ્તંભની લંબાઈ લઈ લેજો. હવે આપણે લઘુત્તમ તાપમાન જોઈશું, તો લઘુત્તમ તાપમાન છે 29. 29 એટલે આપણે 30માં 2 ખાના ઓછા. તો તમે પણ 30થી 2 ખાના ઓછા લેજો.
હવે આપણે જમ્મુ માટે લઈશું તો જમ્મુ માટે મહત્તમ તાપમાન છે કેટલું છે 41 છે તો આપણે 40 અને ઉપર દેખાના હવે જમ્મુ માટે લઘુત્તમ તાપમાન કેટલું આપેલું છે તો તમે કહેશો કે 26 છે તો 26 એટલે આપણે 25 અને ઉપર દેખાના લઈશું 25 અને ઉપર કેટલા દેખાના તમે અહીંયા જોઈ શકો છો કે 25 અને મેં બે ખાના લીધા છે તમે પણ તમારા સ્તંભની લંબાઈ 25 અને ઉપર બે ખાના સુધી લંબાવજો હવે આપણે છેલ્લે મુંબઈ માટે મહત્તમ કેટલું છે 32 તો આપણે 30 અને ઉપર ચાર ખાના 30 અને ચાર ખાના સુધી આપણો સ્તંભ લંબાવીશું અને લઘુત્તમ તાપમાન આપણને કેટલું આપેલું છે તો લઘુત્તમ 27 આપેલું છે એટલે 25 અને ચાર ખાના 25 અને ઉપર આ રીતે તમે પણ આલેખ દોરજો તમારી નોટબુકમાં એટલું ખાસ ધ્યાન રાખજો કે આપણે એક સ્તંભ છે અહીંયા તમે એક ખાનું છે એને આપણે બે ભાગ કરીશું નહીં તો આપણો આલેખ સમાશે નહીં અથવા તો તમે આડો આલેખ પત્ર રાખીને પણ આલેખ દોરી શકો છો તો જો તમને જે રીતે ફાવે એ રીતે આલેખ દોરજો અહીંયા તમે આલેખ બરાબર જોઈ શકો છો એક્સ અક્ષ ઉપર મેં શહેરોના નામ લખ્યા છે અને વાય અક્ષ ઉપર પ્રમાણમાપ લીધેલું છે પ્રમાણમાપ આપણે કેટલું લીધું છે એક એકમ બરાબર 5 સેલ્સિયસ એક એકમ બરાબર 5 સેલ્સિયસ અને આ રીતે આલેખ દોરેલો છે જો તમને આ વિડીયો ગમે હોય તો તમારા મિત્ર સુધી શેર કરજો લાઈક કરજો અને પછીના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા